અરે જાણકાર, અરે યારથી આપણી વાત કરીએ. સ્ટોપ થયું તો એટલે મારા હે જી એ સોરી. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં? સીતારામ રામ. આઈ હોપ તમે બધા મજામાં જ હશે. તો અત્યારે મારે ને વિશ્વાને ગામમાં જવાનું હે. એને કંઈક ફોર્મ ભરાવવાનું હે, કામ હે એટલે. ને મારે પણ એક બે કામ પરના વાગ્યા છે. કેટલા? 11:30. તો ચાલો જઈએ. અત્યારે વિશ્વાને કામ છે એટલે ઘેડિયા સ્કૂલે આવ્યા અમે. ઘેડિયા સ્કૂલમાં એને કંઈક કામ હે, તો શાકભાજી એને લેવાની હતી. બાકી સારી સીમ ને બિસ્કીટ ને મલક બધું અહીં લઈ લીધું. એટલું આ લીધું, બીજું વિશ્વા. તો અત્યારે વાગ્યા છે 4:30 અને મારા ક્લાસીસ છે. તો હું જાઉં છું ટ્યુશનમાં મારા. તો પછી આગળ આવીને પાછી આવીને વાત કરો, બ્લોગ આગળ કન્ટિન્યુ કરીએ. તો ચલો ભાઈ. તો ઘણા બધા મોસ્ટ ઓફ કોમેન્ટ હતી, મોસ્ટ ઓફ પીપલની કોમેન્ટ હતી કે તમારે યુટ્યુબમાંથી ફર્સ્ટ પેમેન્ટ આવ્યું. આજનો વિડીયો આપણી યુટ્યુબ ફર્સ્ટ પેમેન્ટ માટેનો છે. તો તમને બધાને હું જાણ કરવા માગું છું કે ફર્સ્ટ પેમેન્ટ મારું આવ્યું, નથી આવ્યું, કેટલું આવ્યું, મોનેટાઇઝ થઈ ગયું ચેનલ, નથી થયું. તો આગળ આગળ તમે વ્લોગ પૂરો કન્ટિન્યુ કરજો તો તમને ખબર પડે કે કઈ કઈ રીતના શું પ્રોસેસ થઈ અને કઈ રીતના મારું પેમેન્ટ આવ્યું. તો ચલો લેટ્સ ગો. પહેલેથી આપણી વાત કરીએ. હા, તમારા બધાનો જે ક્વેશ્ચન હતો એનો ફાઇનલ આન્સર, મારું યુટ્યુબનું ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું. એને આઈ થિંક 2 મહિના થઈ ગયા હશે, કારણ કે મારે 2 મહિનાનું પેમેન્ટ ભેગું આવ્યું હતું. એમાં એવું થયું હતું કે એમાં એક કોડ આવે ગૂગલ એડસેન્સનો, એ કોડ મુંબઈથી આવે, એ પછી તમારું ચેનલ હે મોનેટાઇઝિંગ થાય. તો એ કોડમાં મારે કંઈક ઈમેલમાં પ્રોબ્લેમ હતી એટલે કોડ નહોતો આવતો. ઈમેલમાં નહીં પણ સોરી, મારે કંઈક પાન કાર્ડ નંબર નાખવાના હતા, તો એના લીધે થઈ અને મારું લેટ થોડુંક થયું હતું એટલે તો ઓકે, મારું પેમેન્ટ હે એ 2 મંથનું ભેગું આવ્યું હતું. ને હમણાં પછી વચ્ચે પહેલાં હું વિડીયો મૂકતી મેરેજના, મારા ભાઈના લગ્નના વિડીયો મૂકતી, એ પછી પણ મેં કન્ટિન્યુ થોડુંક રાખ્યું હતું વિડીયો. પણ એમાં એવું થયું કે મેં મારા બ્લોગ ખુદના ન ઉતારે, એને પાછળનું એક રીઝન હતું કે ખુદના હું વિડીયો કે બ્લોગ ઉતારીને જ ન મૂકતી એટલે તમને બધાની ખબર જ ન પડતી કે મિસ ઓળેદ્રા કોણ છે. તો એના લીધે આપણું ચેનલ થોડુંક ડાઉન થઈ ગયું. સબસ્ક્રાઈબર જેટલા હે એટલા પણ વ્યૂ નતા આવતા. તો તમારા બધાની એક મોસ્ટ ઓફ કોમેન્ટ એ પણ હે કે તમારું હોમ ટૂર કરાવો. હોમ ટૂરનો વિડીયો મારે મૂકવામાં કંઈ પણ પ્રોબ્લેમ નથી, પણ પ્રોબ્લેમ એક જ છે કે વ્યૂ જોઈએ એવા મને નથી મળતા એટલે હું નથી મૂકતી. કારણ કે મારા આઈ થિંક 8000માં થોડા ઘણા બાકી હે સબસ્ક્રાઈબર, 8000 કમ્પ્લીટ થવા આવ્યા. પણ વિડીયો હું જેવો મૂકે એનો 8000 પણ સબસ્ક્રાઈબર જેટલા હે એટલા પણ વ્યૂ નતા હતા. તો એના પાછળનું કારણ શું હે એ પણ મને નથી ખબર. કારણ કે મેં એના પાછળનું કારણ મને એવું જ લાગે કે એક જ છે કે મેં વિડીયો ઉતારવાનું બંધ કરી દીધું હતું. મેરેજના લગ્નના જે વિડીયો મૂક્યા હતા મારા ભાઈના, એ પછીનું મેં વિડીયો બંધ કરી દીધું હતું. બ્લોગ કે કંઈ નહોતી મૂકતી, એના લીધે મારું ચેનલ થોડુંક ડાઉન થઈ ગયું હતું. એના લીધે મારી ઇન્કમ પણ પછી ન આવતી. પહેલાં 2 મંથની આવી ને પછી હું લાસ્ટમાં તમને કહે કે કેટલું આવ્યું, કેમ કે યુટ્યુબની એક પોલિસી હોય કે પ્રોપર હું તમને ન કહી શકા કે કેટલું પેમેન્ટ આવ્યું ને એ ઉપરથી મનાયો હોય એટલે હું તમને એ પ્રમાણે કહે કે તમને અહીં સમજ આવે છે કે કેટલું કાયમું એ. તો આપણે ક્યાં હતા કે હા, કે વિડીયો હું બંધ કરી દીધા હતા મેં મૂકવાનું. કે થોડી ઘણી સાચું કહું હું તમને તો થોડી ઘણી શરમ પણ થતી કે હું વિડીયો મૂકી બધાય કામ કી હે કે લે આતા વિડીયો ઉતારે ને મૂકે આવી રીતના મૂકે, આતા જો હાવ આવી રીતના મૂકે, એના લીધે હું ન મૂકતી. પછી મારા ભાઈ કીધું કે ના ના એમાં કંઈ ખોટું ન, એણે મને સપોર્ટ કર્યો કે ના ના તું ઉતાર ને ઉતાર. એટલે મેં ફર્સ્ટ વ્લોગ મૂક્યો હતો ખેતરનો, તો અમારી વાડી હું ગઈ હતી વાઢિયું સોંપવા, એ વિડીયો મેં ફર્સ્ટ અપલોડ કર્યો હતો કે મારો મિસ ઓળેદ્રા હું કોણ છે એ. તો એ તો તમને બધાને ખબર પડે જ ગઈ હું કોણ છે એ.
ઓકે, તો હે હું તમને લાસ્ટમાં જે એવું હતું એ સરપ્રાઈઝ હતી કે દીધા કે મારું યુટ્યુબનું ફર્સ્ટ પેમેન્ટ હે એ 2 મંથનું આવ્યું હતું, એટલે મને ખબર નથી પ્રોપર કે 1 મંથના કેટલા આવે. એ પ્રોપર એટલું ન હોય કે 1 મહિને એટલું જ આવે, કેમ સેલેરી હોય માણસની કે 1 મંથની સેલેરી પાકી જ હોય જે જોબ કરતા હોય, આ એ રીતના ન હોય. આમાં વ્યૂ ઉપર હોય કે જેટલા વિડીયો વધુ શેર થાય વધારે વ્યૂ હોય એ પ્રમાણે આમાં અમને કામ પેમેન્ટ મળતું હોય. તો યુટ્યુબનું જે મને 2 મંથનું પેમેન્ટ મળ્યું હતું એ આઈ થિંક તમે એક સારામાં સારો હોય ને સ્માર્ટફોન તમે લઈ શકો, સારામાં સારી કંપનીનો તમે ફોન એક લઈ શકો, લેપટોપ યા ફોન તમે એક પરચેસ કરી શકો, એટલું મારું પેમેન્ટ આવ્યું હતું. તમે સારી કંપની ગમે એનો ફોન લઈ શકો અથવા લેપટોપ લઈ શકો, એટલામાં તમને અંદાજો આઈડિયા આવે હગે કે કેટલું પેમેન્ટ આવ્યું એ એમ. ને એ પછી પાછું મને પેમેન્ટ નહીં આવ્યું કારણ કે મેં તમને કીધું કે ડાઉન ચેનલ મારું થઈ ગયું હતું, એટલે એવું પાછું જે પેમેન્ટ આવી ગયા તારું હું તમને આગળ કહે, પણ પાછું મારે પેમેન્ટ નહીં આવ્યું. આગળ તમારે કઈ ટાઈપના વિડીયો જોઈએ, ચેલેન્જીસ વિડીયો જોઈએ કે વ્લોગ જોઈએ કે કાંઈ પણ ફરવા જવું હોય ને એ પ્રમાણે ટ્રાવેલિંગ વ્લોગ જોઈએ, એ તમે કોમેન્ટ કરજો. ને એવું ને તમે કોમેન્ટમાં મને કે આઈડિયા પણ દે શકો કે તમારી આ મિસ્ટેક હે તો તમે સુધારો, આ મિસ્ટેક હે તમે મને કાં સજેશન આપે શકો કે આગળ હું કાં વધારે તમારે જોઈએ એ પ્રમાણે હું વ્લોગ ઉતારા. તો વિડીયોની લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ જરૂર કરજો કે તમારે આગળ કઈ ટાઈપનો વિડીયો જોઈએ, તો મને આઈડિયા આવે અને હું એ રીતના વિડીયો મૂકા. ને હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરે અને બેલ આઇકન દબાવી દીજો, કારણ કે જે વિડીયો હું મૂકા એની તો તમને નોટિફિકેશન પહેલાં જ આવે છે. ને આપણો વિડીયો રવિવાર અને ગુરુવાર એ 2 દિવસ તો ફિક્સ જ છે સવારે 9 વાગે. અને જે બીજા વિડીયો હું મૂકતી હોય, જો ક્યાંય ગઈ હોય ને વ્લોગ શૂટ થયો હોય વધારા ના હોય તો ઇન્સ્ટાગ્રામમાં અપડેટ હોય, ઇન્સ્ટાગ્રામની આઈડી પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં હે, મિસ ઓડેદ્રા 99 કરેન હે, તો તમે ફોલો ન કરતા ઇન્સ્ટાગ્રામમાં તો કરી દીજો કે તમને અપડેટ જોવા મળે, સ્ટોરી જોવા મળે કે વ્લોગ ક્યારે આવશે, ટાઈમમાં કંઈ ચેન્જીસ હોય તો ખબર પડે. બાકી રવિવાર અને ગુરુવાર એ 2 ફિક્સ દિવસ છે, સવારે 9 વાગે વ્લોગ આવશે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ, બાય.